ગયા વિડીયોમાં આપણે ફોર્મ કઈ રીતે બનાવી શકીએ એ માટેની આપણે માહિતી જોઈતી. આ વિડીયોમાં આપણે ફોર્મ જે આપણે ઓનલાઈન ભરીએ છીએ એમાં અમુક વસ્તુ જે ખૂટતી હોય ત્યારે જે મેસેજ આવે છે, ધારો કે કોઈ નામ લખતા ભૂલી ગયું તો એવો મેસેજ આવશે એન્ટર યોર નેમ. જે આ મેસેજ આવ્યો છે એ કઈ રીતે આવે એ પદ્ધતિ આજે આપણે જોઈશું. તો એ પદ્ધતિના ટોપિક માટે આપણે ટોપિકનું નામ પણ આવ્યું છે કેસ્કેડિંગ સ્ટાઇલશીટ અને જાવા સ્ક્રિપ્ટ. તો આ છે સીએસએસ, જેને કહેવાય છે શોર્ટ નેમમાં સીએસએસ. સીએસએસ એ કમ્પોઝરનો ભાગ છે જે તમે ઇન્ટરનેટ ઉપર નિઃશુલ્ક ડાઉનલોડ કરી શકો છો. તો કમ્પોઝરમાં આપણે સીએસએસ જોવાનું છે. સીએસએસ નું ફૂલ ફોર્મ આવી રીતનું છે, કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ. તો આ સીએસએસ નું ફૂલ ફોર્મ. પણ આ જે પદ્ધતિ છે એ સે શું, તો એના વિશેની વિશેષ માહિતી આજે મેં બોર્ડ ઉપર રજૂ કરી છે. તો પેલું છે એમાં કે ભાઈ કોડિંગ નકલ ટાળી શકાય. જે આપણે પેલા એચટીએમએલ માં આપણે જે કોડ ટાઈપ કરીને જે લખતા એ કોડની નકલ કોપી જે ન થાય એ આપણે અહીંયા સીએસએસ માં મતલબ કમ્પોઝરમાં એની કોપી કરવાની નકલ ટાળી શકાય. બીજું છે જુદી જુદી સ્ટાઇલ. તો જુદી જુદી સ્ટાઇલ ઉમેરી શકાય. જયારે એચટીએમએલ જે પદ્ધતિનું ફોર્મ બનાવતા એ ફોર્મમાં આપણે સ્ટાઇલ જોવા મળતી નહીં. જયારે ફાઇનલ કરો ત્યારે ગૂગલ ક્રોમ અથવા તો કોઈ મોઝિલા ફાયરફોક્સ એમાં જોવા મળતી. પણ આમાં તો આ જે કમ્પોઝર છે એ કમ્પોઝરની અંદર જ આપણને એક ડિઝાઇન સ્વરૂપે જોવા મળે. તો જુદી જુદી સ્ટાઇલ જે કઈ રીતે મૂકવી એની પણ આપણને આમાં માહિતી મળે. પછી લખ્યું છે કોડની સરળતા. આમાં કોઈ જગ્યાએ કોડ લખવાના હોતા નથી. માત્ર ને માત્ર કોઈ ડિઝાઇન શેપમાં આકારમાં અથવા તો આપણે જે કઈ વેલ્યુ આપો છો એ જ વેલ્યુ પ્રમાણે ફોર્મ બનતું જાય. તો કોડિંગ કોઈ કરવાની આમાં જરૂર પડતી નથી. માત્ર ને માત્ર આપણે ખાલી વેલ્યુ અથવા ઇનપુટ કોડ ઉમેરવાના હોય છે. તો કોડિંગની એક તો સરળતા પણ છે આમાં. તો આવી ત્રણેક વસ્તુઓ આ ટોપિકમાં છે. એમાં જોઈએ તો ખાસ એચટીએમએલ માહિતીનું વર્ણન કરી શકાય છે. એચટીએમએલ માં જયારે કામ કરતા હોય અથવા એચટીએમએલ ની રચના કરતા હોય અથવા તો એચટીએમએલ માં જયારે કોડિંગ કરતા હોય ત્યારે એચટીએમએલ માં માહિતીનું વર્ણન કરી શકાય, માહિતી દાખલ કરી શકાય છે. જયારે સીએસએસ માં માત્ર ને માત્ર શૈલીનું વર્ણન કરી શકાય. શૈલીને બીજું સ્ટાઇલ પણ કહી શકો છો. અલગ અલગ સ્ટાઇલ નું વર્ણન પણ આમાં થઈ શકે. એમસીક્યુ ના માધ્યમથી કદાચ કોઈ પ્રશ્ન પૂછવામાં આવે તો આ પ્રશ્નમાં આવું પણ થઈ શકે કે ભાઈ એચટીએમએલ માં ખાલી જગ્યાનું વર્ણન કરવામાં આવે છે. તો જવાબમાં ચાર ઓપ્શન હોય એમાં આવશે એક, તો કે માહિતી. હા, બીજા ત્રણ ઓપ્શન અલગ અલગ હશે. બીજું છે સીએસએસ નું વાક્ય રચના, અથવા તો ભાઈ સીએસએસ ખાલી જગ્યાનું વર્ણન કરે તો આવશે શૈલી. તો આવા બે ઓપ્શન પણ અથવા તો બે વિકલ્પ પણ બની જશે. પછી નીચે આપ્યું છે સીએસએસ ની વાક્ય રચના. તો વાક્ય રચના એટલે શું એ મહત્વનો પ્રશ્ન છે. ભાઈ વાક્ય રચના એટલે કોઈ પણ વાક્યની વાક્ય રચના કઈ રીતે હોય શકે. તો અહીંયા કોમ્પ્યુટરના માધ્યમથી આપણે સીએસએસ મતલબ સોફ્ટવેર એની વાક્ય રચના શું છે એ જોઈએ. તો એક તો વાક્ય રચનામાં હંમેશા નિયમ હોય. કોઈ પણ વાક્ય હોય એનો એક નિયમ હોય. એમ આમાં પણ કે ભાઈ વાક્યનો નિયમ, તો અહીં લખ્યું છે રૂલ્સ. હા, એક વિકલ્પમાં કદાચ બોર્ડ એક્ઝામમાં પ્રશ્ન પૂછાઈ શકે કે ભાઈ સીએસએસ ની વાક્ય રચનામાં નીચે શું ઉપયોગમાં અથવા તો નીચે બીજા નામે કઈ ઓળખી શકો. તો આવશે રૂલ્સ. રૂલ્સ નામે પણ ઓળખી શકાય છે. સીએસએસ ના બે વિભાગો છે. આ બોર્ડમાં અથવા તો કોઈ પણ જગ્યાએ પ્રશ્ન આવી શકે છે કે ભાઈ સીએસએસ ના કેટલા વિભાગો છે. તો આવશે બે, ત્રણ, ચાર કે પાંચ. તો આપણે જવાબમાં આવશે બે વિભાગો. કયા કયા? તો પેલું છે પસંદગીકાર અને બીજું છે ઘોષણા. તો પેલું છે પસંદગીકાર મતલબ એને કહેવાય સિલેક્ટર, અને બીજું છે ઘોષણા એને કહેવાય ડિક્લેરેશન. તો આ વસ્તુ કઈ રીતે? તો કે ભાઈ પેલું છે પસંદગીકાર. ધારો કે આપણે સ્કૂલમાં ધારો કે કોઈ 50 વિદ્યાર્થી હોય અને એમાં કોઈને જો મોનિટર નિમણૂક કરવાનો હોય તો એમાંથી કોઈ એકની પસંદગી કરવાની છે. જે આ પસંદગી છે એ સિલેક્ટર કહેવાય. અને જે પછી ઘોષણા કરવામાં આવે કે ભાઈ આ વિદ્યાર્થીને જ મોનિટર બનાવવામાં આવશે અથવા આ વિદ્યાર્થીનું નામ લઈ અને જે ઘોષણા કરી એને કહેવાય ડિક્લેરેશન. તો આ બે વસ્તુ થઈ શકે. તો આમાં સીએસએસ માં કઈ રીતે? તો સીએસએસ માં ધારો કે અમુક કોઈ એવા ટોપિક અથવા તો અમુક કોઈ એવું ફોર્મ જે આપણે બનાવવાના છે અથવા તો ફોર્મ જે તમે બનાવવાના છો એ ફોર્મમાં અમુક પસંદગી કરવામાં આવે છે અને અમુક એક ડિક્લેરેશન ઘોષણા, તો એ માટે થઈ શકે. પછી અહીંયા કહ્યું છે સિલેક્ટર એ એચટીએમએલ નો એક ઘટક છે.
ધારો કે HTML ની જગ્યાએ આપણે કોઈ વિદ્યાર્થી નું ઉદાહરણ લઈ શકીએ, તો કે ભાઈ આપણે વિદ્યાર્થી ને સિલેક્ટ કરવાનો છે. હા, ના તો કોઈ વિદ્યાર્થી, આજો તો કોઈ આપણે ક્લાસ વિશેની માહિતી વાત, અથવા તો માત્ર ને માત્ર ક્લાસ ને ફોકસ કરીને વાત કરું છું, તો ક્લાસમાં માત્ર વિદ્યાર્થીઓ જ રહેવાના. તો વિદ્યાર્થીને જયારે કોઈ સિલેક્ટ કરવામાં આવે તો HTML ની જગ્યાએ વિદ્યાર્થી છે એવું માનવાનું છે. સિલેક્ટર એ HTML નો ઘટક છે. આનો અર્થ એવો થાય આખા ક્લાસમાં એક વિદ્યાર્થી એક ઘટક તરીકે પણ થાય. તો અહીંયા વિકલ્પ આવી શકે ભાઈ સિલેક્ટર એ ખાલી જગ્યાનો ઘટક છે, તો જવાબમાં જયારે આવે ત્યારે આવશે HTML. હા, અથવા તો આવું પણ પૂછી શકે ખાલી જગ્યાએ HTML નો એક ઘટક છે, તો ખાલી જગ્યામાં સિલેક્ટર ડિક્લેરેશન એ અને બી બંને એક પણ નહીં ત્યારે આવશે સિલેક્ટર. આગળ વર્ષોથી આ પ્રશ્ન પૂછવાની શક્યતાઓ છે અને પ્રશ્ન વારંવાર પૂછાય છે બોર્ડમાં કે ભાઈ સિલેક્ટર એક ખાલી જગ્યાનો ઘટક છે, તો જવાબ આવશે HTML. બીજા આપણું છે જેના ઉપર આપણે સ્ટાઇલ લાગુ પડી શકે. તો આપણે વિદ્યાર્થી નું ઉદાહરણ લીધું હતું કે ભાઈ વિદ્યાર્થી છે HTML ની જગ્યાએ છે, તો વિદ્યાર્થી ઉપર આપણે તમામ વસ્તુ લાગુ પાડી શકીએ છીએ. તો એવી રીતે પણ આપણે ઓપ્શન યાદ રાખી શકીએ કે ભાઈ HTML ઉપર આપણે સ્ટાઇલ લાગુ પડે, મતલબ સિલેક્ટર ઉપર આપણે સ્ટાઇલ લાગુ પડી શકીએ છીએ, જયારે ડિક્લેરેશન ઉપર કોઈ સ્ટાઇલ લાગુ પડતી નથી. કેમ? તો કે ઓલરેડી એક ઘોષણા થઈ ચૂક્યો છે એટલા માટે એની ઉપર એ લાગુ પડતું નથી. તો આ હતું પસંદગી અને ઘોષણા. અને એક વાક્ય રચના છે એ કઈ રીતે બને એનું ખાલી એક નાનકડું એક બોક્સ અહીંયા બાજુમાં છે જોઈ. CSS ની વાક્ય રચના, તે વાક્ય રચનામાં કેવી રીતના છે, તો કે પેલું છે H1 આપ્યું છે, બીજું કલર આપ્યું છે અને એનું નામ આપ્યું. તો અહીંયા લખ્યું છે H1 છે heading 1, કે જે heading 1 આપ્યું છે એ પ્રકાર છે જે સિલેક્ટર કહેવાય. ભાઈ મેં સિલેક્ટ કર્યું છે કે ભાઈ H1 નામના મારે અક્ષરો જોઈએ. બીજું છે એમાં છગડીયો કૌંસ આપ્યો છે. એક વસ્તુ વારંવાર પૂછવામાં આવે છે જાવાસ્ક્રિપ્ટ અથવા તો CSS માં જે વાક્ય રચના છે એને કયા કૌંસ દ્વારા દર્શાવવામાં આવે છે, તો આવશે છગડીયો કૌંસ, જેને કર્લી બ્રેકેટ ઇંગ્લિશમાં શબ્દ વપરાય છે. બીજું છે અહીંયા કર્લી બ્રેકેટ ની અંદર આપેલું છે કલર અને બાજુમાં આપેલું છે કલર નું નામ પે. તો જે કલર છે એ પ્રોપર્ટી છે, મતલબ તમારી પાસે કઈ પ્રોપર્ટી છે, તો આપણી પાસે કલર નામની પ્રોપર્ટી છે. બીજું છે વેલ્યુ, વેલ્યુ એટલે એનું નામ. ધારો કે મેં અહીંયા આવું પણ લખી દઉં કે H1 એટલે સિલેક્ટર. બીજું છે અહીંયા સાઈઝ, તો સાઈઝ એ આપણી પ્રોપર્ટી છે, પણ અહીંયા સાઈઝ નું નામ જે લખું 5 ઇંચ, તો એ જે છે એને વેલ્યુ કહેવાય. તો આ રીતની વાક્ય રચના હોય છે. દર વર્ષે બોર્ડ પરીક્ષામાં આ વાક્ય ફરી વાર પૂછાય છે, મતલબ વારંવાર રિપીટેશન થતું હોય છે કે ભાઈ CSS ની નીચેના મૂળથી વાક્ય રચના કઈ છે. તો હંમેશા આવું હશે, પેલા સિલેક્ટર છે, પછી વેલ્યુ, પછી પ્રોપર્ટી. કાં તો આવું પણ હોય પેલા પ્રોપર્ટી સિલેક્ટર અને વેલ્યુ, કોઈ પણ હોય. પણ આપણી જે પદ્ધતિ અથવા તો આપણો જે સાચો જવાબ છે, તો કે પેલા ભાઈ સિલેક્ટ કરો, પણ શું સિલેક્ટ કરો, કલર, સાઈઝ કે અન્ય કોઈ વસ્તુ? તો આપણે ફીરો કલર, પછી કયો કલર, તો કાંઈ છે પિંક. તો આવી રીતે બને સિલેક્ટર, પ્રોપર્ટી અને વેલ્યુ. તો આ જે હતું એને કહેવાય CSS ની વાક્ય રચના. હવે આગળના જે વિડીયો આપણે જોઈશું એમાં ખાસ કરીને CSS ના ફાયદા, CSS ના ગેરફાયદા અને જાવાસ્ક્રિપ્ટ એ વિશેનો વિડીયો જે છે એ આપણે નેક્સ્ટ આગળના વિડીયોમાં જોશું.